અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નવો વિડીયો લઈને આવી ગયા તમારા સામે. છેલ્લા વિડીયોના અંદર આપણે સંચાલનના કાર્યો જોયા. હવે આ વિડીયોના અંદર જે આપણે સંકલન જોવાનું છે, સંકલનનો અર્થ, સંકલનના લક્ષણો, સંકલનનું મહત્વ અને એ ઉપરાંત આપણે સંચાલનના કાર્ય વિસ્તારો, એના અંદર આપણે 4P એટલે સંચાલનના કાર્યો આપણે જોવાના છે, એટલે માર્કેટિંગના કાર્યો જોવાના છે. ખાસ આ વિડીયો તમારા માટે ખાસ બનશે, કેમ કે આ વિડીયોના અંદર બધું મોસ્ટ IMP છે. જે અત્યાર સુધી જે વિડીયો બનાવ્યો હતો એમાં સંચાલનના જે કાર્યો હતા એ કાર્યો ખાસ એટલા બધા કોઈ ઇમ્પોર્ટન્ટ હતા નહીં, પણ આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. અને તમારે આ વિડીયોના અંદર જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે પરફેક્ટ રીતે કરવાના છે. થોડુંક ઝડપથી જઈશું, કેમ કે 29 તારીખે એક્ઝામ પણ છે. ઓકે, તો ચલો હવે એની શરૂઆત કરીએ કે સંકલન. તો પેલા સંકલન એટલે શું? સંકલનને આપણે કોમન ભાષાના અંદર આપણે એવું કહીએ છીએ કે સહકાર. સહકાર એટલે આપણે સંકલન કહીએ છીએ, પણ સંકલન એ અને સહકાર એ થોડું અલગ છે. તો સંકલન એટલે શું તેનો આપણે અર્થ પહેલા સમજી લઈએ. સંકલન એટલે ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવાય છે. શું કે? ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં, જુદા જુદા વિભાગ એટલે શું? કે ભાઈ ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, હિસાબી વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, નાણાં વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, આવા જુદા જુદા એકમના અંદર વિભાગો પાડવામાં આવે છે. આ જે વિભાગો હોય છે એ વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો, કર્મચારીઓ એના માટેના જે જુદા જુદા કાર્યો કરતા હોય, ખરીદ માટેના કાર્ય કરતા હોય, વેચાણ માટેના કાર્ય કરતા હોય, ઉત્પાદન માટેના કાર્યો કરતા હોય છે, આ જુદા જુદા જે કાર્યો કરતા હોય છે આના વચ્ચે એક સૂત્રતા જે જાળવવામાં આવે, એના વચ્ચે એક સુમેળ સાધવાના કાર્ય, એટલે સુમેળ સાધવાનું જે કાર્ય છે એને સંકલન તરીકે ઓળખી શકાય. ફરતી એક વાર ધ્યાન રાખજો કે ધંધાકીય એકમમાં, એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા, એટલે કે એકમના જુદા જુદા વિભાગના વિભાગમાં, એટલે જુદા જુદા વિભાગ હોય એના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ અંદર જુદા જુદા જે કાર્યો થાય છે એ કાર્યો વચ્ચે સુમેળ અથવા એક સૂત્રતા જે સાધવાનું જે કાર્ય છે એને સંકલન કહેવામાં આવે છે. એટલે વિભાગો વિભાગો વચ્ચે અને કર્મચારીઓના કાર્યો વચ્ચે સુમેળ સાધવાનું કાર્ય. હવે આગળ જોઈએ એના લક્ષણો. લક્ષણો અને મહત્વો મહદ અંશે એક સરખા છે. એટલે ખાસ તમારે આના એક નાના નાના જે પોઈન્ટ છે એ પોઈન્ટને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આપણા વિડીયોના અંદર આના માટે હું તમને નાના પોઈન્ટ પણ બનાવી આપીશ, એ નાના પોઈન્ટને તમારે ખાસ કેન્દ્રમાં રાખવાના છે. તો લક્ષણના પહેલો જે પોઈન્ટ છે કે આયોજનથી લઈને અંકુશ સુધીનું કાર્ય. તો આયોજનથી લઈને અંકુશ સુધીનું કાર્ય એટલે શું? કે સંકલનના અંદર આયોજનથી લઈને અંકુશ સુધીના તમામ કાર્યોના અંદર સંકલન થવું અનિવાર્ય છે. જો સંકલન નહીં થાય તો એવા સમયે સંચાલનની જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થતી નથી. એટલે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, આ જે પાંચે પાંચ કાર્યો છે એ પાંચે પાંચ કાર્યોના અંદર સંકલન થવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો સંકલન નહીં તો આ પાંચે પાંચ જે કાર્યો છે એ કાર્યો વ્યવસ્થિત રીતે થઈ શકવાના નથી. આયોજન કરવા બેસીએ પણ કોઈ હેલ્પ ના કરે તો પછી એ આયોજન સક્સેસફુલ થતું નથી. કર્મચારી વ્યવસ્થા અથવા વ્યવસ્થા તંત્ર, કોણ કોણ કાર્ય કયું કરશે અને કોણ કોને જવાબદાર છે એ જ નક્કી ના હોય અને એના વચ્ચે સંકલન ના હોય તો ઉપરી અધિકારીને એના તાબેદારો જે હોય ગાંઠે નહીં, મીન્સ કે એની વાતો માને નહીં. એટલે જ કહું છું કે સંકલન હોવું જરૂરી છે. બીજું પોઈન્ટ જે છે એ પોઈન્ટ, દરેક સપાટીએ થતું કાર્ય સંકલન દરેક સપાટીએ થવું જોઈએ. કઈ સપાટીઓ? તો ઉચ્ચ સપાટી છે તે, મધ્ય સપાટી જે છે અને છેલ્લે તળ સપાટી, આ ત્રણે ત્રણ સપાટીએ સંકલન થવું જરૂરી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર જે હોય એમના વચ્ચે સંકલન હોવું જરૂરી છે. મધ્ય સપાટીએ અધિકારીઓ હોય એ અધિકારીઓ વચ્ચે પણ સંકલન થવું જરૂરી છે.
અને તળ સપાટીના અંદર જે નિરીક્ષકો જે ફોરમેનો હોય જે જોબરો હોય એમના વચ્ચે પણ સંકલન બહુ ખૂબ જ જરૂરી છે. જો આ સંકલન નહીં હોય તો એ વ્યવસ્થિત રીતે કોઈ પણ કાર્ય કરી શકવાના નથી. એટલે કહી શકીએ કે સંકલન દરેક સપાટીએ થવું જરૂરી છે. ત્યારબાદ ત્રીજો જે પોઈન્ટ છે એ પોઈન્ટ માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. સંકલનની સફળતા માટે મીન્સ કે સંકલનને સફળ બનાવવા માટે માહિતી સંચારની જે વ્યવસ્થા છે એ કાર્યક્ષમ ખૂબ જ સારી હોવી જોઈએ. એટલે શું આ માહિતી સંચારની વ્યવસ્થા? માહિતી એટલે સંદેશો, સંચાર એટલે આપવું, એટલે કે સંદેશાની આપ લે વ્યવસ્થિત થવી જોઈએ. ઉચ્ચ સપાટીથી તો મધ્ય સપાટી, મધ્ય સપાટીથી તળ સપાટી, તળ સપાટી મધ્ય સપાટી, મધ્ય સપાટી ઉચ્ચ સપાટી. આમ કન્ટિન્યુ માહિતી સંચાર થવો જોઈએ. જે હુકમો જોશે, જે ફરિયાદો છે, જે સૂચનો છે, જે અહેવાલો છે, જે ઓર્ડર છે, જે આદેશો છે એ દરેકે દરેક ઝડપથી અને વ્યવસ્થિત રીતે મળવા જોઈએ. જો ઝડપથી ને વ્યવસ્થિત રીતે નહીં મળે તો સંકલન શક્ય બનતું નથી. કોઈ એવું કહે કે ભાઈ હું માહિતી નહીં આપું તો ત્યાં સંકલનનો અભાવ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થીઓ, તો હવે આપણે આગળનો ચોથો પોઈન્ટ જોઈએ. સહકાર વગર સંકલન અધૂરું છે, અશક્ય છે, બરાબર? કારણ કે સહકાર નથી તો ત્યાં સંકલન નથી. કારણ કે એની વ્યાખ્યા કહી દે છે સંકલનની કે વિવિધ વિભાગો વચ્ચે અને કર્મચારીઓ વચ્ચે સહકાર મેળવવું, તો આ એકબીજાની એક સૂત્રતા મેળવવાની છે. વિભાગો વચ્ચે સહકાર હોવો જોઈએ, કર્મચારી વચ્ચે સહકાર હોવો જોઈએ. જો વિભાગો વચ્ચે અને કર્મચારી વચ્ચે સહકાર નહીં હોય તો સંકલન શક્ય નથી. તેથી કહી શકીએ કે સહકાર એ સંકલનના અંદર હોવું જરૂરી છે. જો સહકાર નહીં તો સંકલન. ઓકે, તો આગળનો પોઈન્ટ જોઈએ, પાંચમો પોઈન્ટ. સંકલન દ્વારા જો ઉત્પાદનના સાધનો છે એ સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ. ઉત્પાદનના સાધનો એટલે શું? આપણે કહીએ છીએ જમીન, મૂડી, શ્રમ, નિયોજક, બસ આટલા જ નહીં, એ ઉપરાંત ટેકનોલોજી છે, કર્મચારીઓ છે, માલ સામાન છે, એ ઉપરાંત સાધન સામગ્રી છે, આ પણ ઉત્પાદનના સાધનો છે. તો આ સાધનોનો પણ ઉપયોગ મહત્તમ કરી શકાય. કઈ રીતે? સંકલન છે. હવે કઈ રીતે તો આપણે સમજીએ. જેમ કે બે કર્મચારી છે, એ બે કર્મચારી એક સાથે કામ કરે છે, પરંતુ એક કર્મચારી કોઈ કારણસર ગેરહાજર રહ્યો તો એવા સમયે બીજા કર્મચારીએ સમજીને કાર્ય કરી લેવું જોઈએ, તો જ સંકલન કરી શકાય. જેમ કે આપણે પ્રેઝન્ટમાં ઉદાહરણ આપીએ કે પ્રેઝન્ટમાં તો ના કહેવાય, પણ તમે જયારે સ્કૂલમાં આવશો ત્યારે ઉદાહરણ મળશે તમને કે કોઈ ટીચર જો ઘરે ગેરહાજર રહ્યો તેની પ્રોક્સી પૂરવા માટે બીજો ટીચર રેડી હોય છે. તો એ શું કહેવાય? તો એ સંકલન હોય તો જ રેડી કહેવાય. પણ કોઈ બધા ટીચરો વચ્ચે સંકલન ના હોય તો કોઈ પ્રોક્સી પૂરે નહીં, અને સાધનોનો આ કર્મચારી જે સાધન છે એનો મહત્વ ઉપયોગ થયો કહેવાય નહીં. એ માટે સંકલન હશે તો જ આ સાધનોનો મહત્વ ઉપયોગ કરી શકાય છે. હવે આગળનો જે પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ, છઠ્ઠો પોઈન્ટ, તો સંકલન એ સંચાલનનો આત્મા છે. જેમ કે આપણા શરીરના અંદર આત્મા હોય જેને આપણે રૂહ કહીએ છીએ, આ આત્મા ના હોય તો આપણું શરીર ખાલી હાડ પિંજર બની જાય છે, કસા કામનું નહીં, જ્યાં ઉછળી ફેંકવું ત્યાં ફેંકી શકાય, બરાબર? તો એ રીતે આપણે કહીએ કે સંચાલનના અંદર જો સંકલન ના હોય તો સંચાલનના તમામ કાર્યો હાડ પિંજર બની જાય છે, કોઈ પણ કાર્ય ચોક્કસ રીતે કરી શકતા નથી. એટલે જ કહી શકાય કે સંકલનને સંચાલનનો આત્મા કહેવામાં આવે છે. સંચાલનના ગમે તે કાર્યો લઈ લો, જેમ કે આયોજન લો, વ્યવસ્થા તંત્ર લો, કર્મચારી વ્યવસ્થા લો, દોરવણી લો, અંકુશ લો, બજેટિંગ લો,
કે પછી અન્ય કોઈ પણ કાર્ય લઈ લો, એ કાર્યો દરેકે દરેક કાર્યો અંદર સંકલન જરૂરી છે. સંકલન નથી તો આ કાર્યો થવાના નથી. એ જ કહી શકાય કે સંકલન એ સંકલનનો આત્મા છે. તો વિદ્યાર્થી મિત્રો આ લક્ષણો જોયા, હવે આપણે મહત્વ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું જોઈએ કે સંકલનનું મહત્વ. સંકલનના મહત્વના અંદર જે સંકલનનું જે લક્ષણ હતું એનું એ જ લક્ષણ છે આયોજનથી લઈને અંકુશ, એ મહત્વમાં આવે છે. અહીંયા આગળ વાક્યરચના અલગ છે પણ એનું એ જ આવે કે આયોજનથી લઈને અંકુશ દરેક કાર્યના અંદર સંકલનનું ખૂબ જ મહત્વ હોય છે. જેમ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, બરાબર, આ જેટલા પણ કાર્યો છે એ દરેકે દરેક કાર્ય ના અંદર જો સંકલન હોય તો બધા જે કાર્યો છે એ કાર્ય અસરકારક રીતે કાર્ય કરી શકે છે. ત્યારબાદ બીજું જોઈએ કે સંકલનને કારણે એકમના બધા જ કાર્યો સરળતાથી કરી શકાય. અહીંયા પેલા જે હતા એ સંચાલનના કાર્યો હતા, અહીંયા કશાના કાર્યો કીધા, એકમના બધા જ કાર્યો. હવે ખાસ ધ્યાનમાં રાખવું કે સંચાલનના કાર્યો અલગ છે, એકમના કાર્યો અલગ છે. સંચાલનના જે કાર્યો છે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી ને અંકુશ છે. જ્યારે એકમના જે કાર્યો છે એ કાર્યો અલગ છે. એકમના કાર્યો કયા? તો ખરીદી કરવી, વેચાણ કરવું, બધા હિસાબો રાખવા, એ બધા કર્મચારીઓની વ્યવસ્થા કરવી, આવા વેચાણની પ્રવૃત્તિઓ છે, વિતરણની પ્રવૃત્તિઓ છે, આ દરેકે દરેક જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ પણ સંકલનના કારણે અસરકારક બને છે અને સરળતાથી એનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, તો હવે આપણે ત્રીજું જે કાર્ય છે એ ખાસ કરવાનું છે તમારે. એકદમ ઈઝી કાર્ય છે કે સંકલનથી એકમનું કોઈ પણ કામ કરવાનું રહી જતું નથી અને કોઈ પણ કામ બેવડાતું નથી. સંકલનથી કોઈ પણ કામ રહી નહીં જતું. એનું અર્થ શું થાય કે જે કામ છે એ કામ જ્યારે કરાવો, મીન્સ કે પાંચો કામ હોય એમાંથી ચાર કામ કર્યા અને બે કામ રહી ગયા, એક કામ રહી ગયું, એવું અહીંયા આગળ થતું નથી. કારણ કે એકબીજાના સહકારથી લોકો કામ કરતા હોય છે અને જો સહકાર નહીં હોય તો કોઈ કાર્ય રહી જશે અથવા કોઈ કાર્ય બે વાર થઈ જશે. કેમ કે સહકાર ના હોય એકબીજાને કોઈ પૂછે નહીં અને એકબીજાને પૂછે નહીં તો કોણ કોને કયું કાર્ય કર્યું એ ખબર પડે નહીં. એમાં શક્ય બને કે કોઈ કાર્ય રહી જાય અને શક્ય હોય કે કોઈ કાર્ય બે વ્યક્તિઓ કરતા હોય. એટલે કે સહકાર સંકલન હશે તો કોઈ કાર્ય રહી પણ નથી જતું અને કોઈ કાર્ય વ્યવહારતું પણ નથી. ત્યારબાદ આગળ ચોથો પોઈન્ટ કે સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાઈ રહે છે. સંવાદિતતા, વિસંવાદિતતા, બે શબ્દ ખાસ ધ્યાન રાખવા. સંવાદિતતાનો અર્થ થયો સહકાર ને વિસંવાદિતતાનો અર્થ થયો ઝઘડાઓ. તો અહીંયા ઝઘડાઓ નથી થતા, વિસંવાદિતતા નથી સર્જાતી. હા, સંકલન ના હોય તો વિસંવાદિતતા શક્ય બને છે પણ સંકલન હોવાના કારણે અહીં સંવાદિતતા હોય છે. એટલે કે અહીં એકબીજા વચ્ચે સહકારની ભાવનાઓ કેળવાય છે અને સહકારથી કામ કરતા હોય છે. જુદા જુદા જે વિભાગો હોય એ વિભાગો એકબીજાના ઉપર આધારિત રહીને શાના કારણે શક્ય બને છે? તો સંકલન ના કારણે શક્ય બને છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે કે એકમના વિવિધ વિભાગોમાં વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સંતુલન જાળવવાનું કાર્ય સંકલનના લીધે શક્ય બને છે. એટલે અહીંયા કઈ એકમના જે પણ કાર્યો થાય છે એમનું ક્રમ નક્કી કરવો, એનો સમય કે ભાઈ આ કાર્ય પહેલા કરવું છે, ત્યારબાદ આ બીજું કાર્ય કરીશું, ત્રીજું કાર્ય આ કાર્ય કરીશું, ચોથું આ કરીશું, અને સમય કે ભાઈ આ એક કલાક અંદર પૂરું કરવાનું છે, બે દિવસમાં પૂરું કરવાનું છે, અડધા કલાકમાં પૂરું કરવાનું છે, આ ક્યારે શક્ય બને? જયારે સંકલન હશે ત્યારે. કેમ કે પહેલું કાર્ય કોણ કરે, બીજું કાર્ય કોણ કરશે, આ ક્રમ નક્કી થાય. પણ ક્યારે? જયારે સંકલન હોય ત્યારે. કેટલા સમયમાં પૂરું કરવાનું છે એ બી ક્રમ નક્કી થાય છે. જેમ કે આપણે એવું વિચારીએ કે એક એક્સ નામની જે વ્યક્તિ છે એ મોટી એકમના અથવા તો મોટી જથ્થાના અંદર એક ઓર્ડર આપ્યો છે, તો આ ઓર્ડર કોણ કરશે, કઈ રીતે પૂરું કરી શકાય,
તો અહીંયા આપણે એવું કહીએ કે ભાઈ જે કર્મચારીઓ છે કર્મચારી સહકારથી કામ કરશે ને ઓર્ડર અશક્ય હોય તો બી એ શક્ય બનાવી શકાય છે. કારણ કે સહકારથી સંકલનથી કામ કર્યું હોય તો એ શક્યતાના અંદર પરિણામે છે. એટલે આપણે એવું કહીએ કે ભાઈ જેટલા સમયના અંદર એ કાર્ય પૂરું કરવું હોય એ કાર્ય પૂરી કરી શકાય છે. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ છે કે સંકલન ને એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય. સંકલન હશે તો જે હેતુઓ નક્કી કર્યા છે એ હેતુઓને આપણે સિદ્ધ કરી શકીએ. કારણ સહકાર વગર આપણે જે હેતુઓ છે હેતુઓ સિદ્ધ કરી શકતા નથી. કેમ કે બોલાય છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર. બરાબર, જ્યાં સુધી સહકાર નહીં હોય ત્યાં સુધી કોઈનું ઉદ્ધાર થવાનું નથી. અને બીજું બી બોલાય છે કે ભાઈ અએકતા મે શક્તિ. બરાબર, જો એકતાથી કામ કરવામાં આવશે તો શક્તિ મળશે. મીન્સ કે આપણા જે હેતુઓ નક્કી કર્યા હશે એ હેતુ આપણે સિદ્ધ કરી શકીશું. જો સંકલન નહીં હોય તો એકમના જે હેતુઓ છે એ હેતુ આપણે સિદ્ધ કરી શકતા નથી. તો વિદ્યાર્થીઓ, આપણે 6 પોઈન્ટ જોયા. પહેલા પોઈન્ટના અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે આયોજનથી લઈને અંકુશ સુધીના કાર્યો, બીજાના અંદર એવું યાદ રાખવાનું છે એકમના બધા જ કાર્યો સરળતાથી થાય. ત્રીજાના અંદર યાદ રાખવાનું છે કોઈ કાર્ય રહી નથી જતું, કોઈ બેવડાતું નથી. ચોથામાં યાદ રાખવાનું છે કે વિભાગો વચ્ચે સંવાદિતા જળવાય છે. પાંચમું યાદ રાખવાનું છે ક્રમ અને સમય. અને છઠ્ઠું યાદ રાખવાનું છે હેતુઓની સિદ્ધિ. હવે આના અંદર ઘણા બધા આપણે શોર્ટ ફોર્મ પણ બનાવી શકીશું. એ શોર્ટ ફોર્મ મેં લખેલું છે, એ તમે જોઈ શકો છો. ઓકે, તો હવે આપણે મળીએ છીએ નવા વિડીયોના અંદર. કેમ કે હા, મારે જે માર્કેટિંગ બનાવવું હતું પણ વિડીયો ખૂબ મોટો બની જાય છે, એ માટે હવે નવા વિડીયોના અંદર જ આજે જ હું આપણો બીજો વિડીયો કરી દઈશ કે જેથી કરીને તમે આ પરીક્ષા સુધી ખાસ તમે પ્રિપેરેશન કરી શકો. ઓકે, બાય બાય, સી યુ, ટાટા, અસલામુ અલૈકુમ.